જય શ્રી કૃષ્ણ બાળકો, ગુડ મોર્નિંગ. કલરવ મોડલ સ્કૂલના ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ એક વિષય ગણિત, ગણિતમાં પ્રકરણ પાંચ, 10 થી 20 સુધીની સંખ્યાઓ આપણે શીખીએ છીએ. આગળના વિડીયોમાં આપણે શું શીખ્યા હતા? તો આગળના વિડીયોમાં આપણે ખાલી જગ્યામાં ખૂટતો અંક લખતા શીખ્યા હતા અને ટપકા કરતા શીખ્યા હતા. આજે આપણે શું શીખવાનું છે? તો આજે આપણે મણકા ગણો અને ચોરસમાં અંક લખો. અહીંયા આપણને મણકા આપેલા છે તે ગણવાના છે અને બોક્સમાં લખવાનો છે. તો અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે. આ એક ગોળમાં કેટલા મણકા છે તે આપણે ગણીએ. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 એક ગોળમાં કેટલા મણકા હોય? 10 એટલે કેટલા કહેવાય? 1, 10. અને છૂટા કેટલા મણકા છે? 1 અને 2. તો કેટલા થાય? 10 વત્તા 2 બરાબર કેટલા થાય? 12 થાય. કેટલા થાય? 12 થાય. એ જ પ્રમાણે આપણે બીજા ગોળમાં મણકા ગણીએ તો કેટલા છે? 10. એક ગોળમાં કેટલા મણકા હોય બાળકો? 10 હોય. આ 10 મણકાની એક માળા છે. તો આ 10 હોય તો 10 પછી આપણે છૂટા કેટલા છે તે ગણવાના છે. તો 10 પછી 11, 12, 13, 14, 15 અને 16 કેટલા થાય? 16. 6 છૂટા અને 10ની એક માળા, 10 વત્તા 6 બરાબર કેટલા થાય? 16. તો અહીંયા કેટલા લખવાના? 16. તેવી જ રીતે અહીંયા કેટલા છે? આ એક ગોળમાં 10 10. પછી આપણે છૂટા જે હોય ત્યાંથી ગણવાના છે. 10 પછી આપણે 11થી ગણવાનું. તો 11, 12, 13 અને 14 કેટલા થાય? 14. તો અહીંયા કેટલા લખીશું? 14. એકડે ચોકડે 14. હવે અહીંયા જોઈએ તો એક ગોળમાં કેટલા હોય? 10. એક ગોળમાં 10 મણકા હોય છે. તો 10 પછી આપણે અહીં 11 છૂટા છે તે ગણવાના છે. તો 11, 12, 13, 14, 15, 16, 17, 18 કેટલા થાય? 10નું આ એક જૂથ વત્તા છૂટા કેટલા છે? 8 છે. કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 છે. તો 10 વત્તા 8 બરાબર કેટલા થાય? 18. કેટલા થાય? 18. તો અહીંયા કેટલા લખીશું? 18. હવે અહીંયા જોઈએ તો એક કેટલા મણકાની માળા છે? 10 મણકાની એક માળા છે. તો 10 પછી આ 11, 12, 13, 14, 15, 16, 17, 18 અને 19 કેટલા થયા? 19. તો અહીંયા કેટલા લખવાના? 19. હવે આગળ જોઈએ તો અહીંયા કેટલા મણકા છે? 10. એક ગોળમાં 10 મણકા હોય એટલે છૂટા આપણે ગણવાના છે. 10 પછી 11, 12, 13, 14 અને 15 કેટલા થયા? 15. તો અહીંયા કેટલા લખીશું? 15. હવે અહીંયા જોઈએ તો અહીંયા 2 10 10ના જૂથ આપેલા છે. 1 10ની માળા અને બીજા 10ની માળા. તો 10 વત્તા 10 બરાબર કેટલા થાય? 20. કેટલા થાય? 20. 10ની એક માળા આ બીજા 10ની એક માળા. તો 10 ને 10 20 થાય. અહીંયા કેટલા લખવાના? 20. અહીંયા આપણે 10ની એક માળા આપેલી છે. 10 પછી આપણે 11, 12, 13, 14, 15, 16 અને 17 કેટલા થયા? 17. તો અહીંયા બોક્સમાં કેટલા લખવાના? 17. હવે અહીંયા આપણને 10ની એક માળા આપેલી છે. 10 પછી આપણે છૂટા કેટલા છે તે ગણવાના છે. 11, 12 અને 13 કેટલા છે? 13. તો અહીંયા કેટલા લખવાના? 13. હવે અહીંયા 10ની એક માળા આપેલી છે, છૂટું 1 છે. તો 10 વત્તા 1 10 પછી આ છૂટું 1 છે તો કેટલા થાય? 11. 10 અને 1 11. તો અહીંયા આપણે શું કર્યું બાળકો? મણકા ગણ્યા અને ચોરસમાં અંક લખતા શીખ્યા. હવે આગળની સૂચના વાંચીએ તો મણકા ગણો અને સાચા અંક સાથે જોડો. અહીંયા આપણે મણકા ગણવાના છે અને જે અંક સાચો હોય તેની સાથે આપણે જોડવાનું છે. તો અહીંયા આપણે જોઈએ તો પહેલામાં કેટલા આપેલા છે? 1 10ની 1 માળા આપેલી છે અને અહીંયા ગોળમાં 1 મણકું આપેલું છે. તો 10 વત્તા 1 એટલે કેટલા થાય? 11. તો અહીંયા 11 સાથે જોડેલું છે. હવે અહીંયા બીજા બોક્સમાં જોઈએ તો 10ની 1 માળા 10ની 1 માળાને છૂટા કેટલા મણકા છે? તો 10 પછી 11, 12 અને 13 કેટલા થાય? 13. તો 13 અહીંયા ક્યાં છે તે આપણે જોવાનું છે. અહીંયા છે તો હા, તો તેની સાથે આપણે જોડવાનું છે આ રીતે. હવે આગળ જોઈએ તો અહીંયા 10ની 1 માળા અને છૂટા કેટલા મણકા છે તે આપણે ગણવાના છે. 10 પછી આ 11, 12, 13, 14 અને 15 કેટલા થયા? 15. તો અહીંયા 15 સામે ક્યાં આપેલા છે તો જોવાનું. અહીંયા છે નહીં, અહીંયા આ જોડાઈ ગયું છે. અહીંયા છે નહીં, અહીંયા છે તો હા, તો તેની સાથે આપણે જોડવાનો છે. 10 વત્તા 5 બરાબર કેટલા થાય? 15. તો અહીંયા 15 સાથે આપણે જોડવાનું. હવે અહીંયા ગણીએ તો કેટલા છે? આ 10ની 1 માળા આપેલી છે અને છૂટા કેટલા મણકા છે તે ગણવાના. 10 પછી 11, 12, 13, 14, 15, 16 અને 17 કેટલા થયા? 17. તો સામે 17 ક્યાં છે તે જોવાનું છે. અહીંયા છે હા, તો તેની સાથે આપણે જોડવાનું છે આ રીતે.
હવે અહીંયા આગળ જોઈએ તો અહીંયા 10 ની 1 માળા વત્તા બીજા 10 ની 1 માળા તો 10 વત્તા 10 બરાબર કેટલા થાય 20 તો 20 ક્યાં આપેલા છે અહીંયા આપેલા છે તો તેની સાથે આપણે જોડવાનું છે 10 વત્તા 10 બરાબર કેટલા થાય 20 તેવી જ રીતે અહીંયા અહીંયા જોઈએ તો 10 ની 1 માળા 10 ની 1 માળા ને છૂટા કેટલા મણકા છે તે ગણવાના છે 10 પછી 11 12 13 14 15 અને 16 તો સામે 16 આપણે ક્યાં આપેલા છે તે જોવાનું છે અહીંયા છે નહીં અહીંયા છે નહીં અહીંયા છે હા અહીંયા છે નહીં અહીંયા છે હા તો અહીંયા 16 સાથે આપણે જોડવાનું છે 10 વત્તા 6 બરાબર 16 હવે આગળ જઈએ તો અહીંયા કેટલા છે 10 ની 1 માળા ને છૂટા કેટલા મણકા છે તે ગણવાના છે 10 પછી 11 12 13 અને 14 તો સામે 14 ક્યાં આપેલા છે જોવાનું છે અહીંયા છે નહીં અહીંયા છે નહીં અહીંયા છે નહીં અહીંયા જોડાઈ ગયું છે તો અહીંયા છે હા તો તેની સાથે આપણે જોડવાનું છે 10 વત્તા 4 બરાબર 14 હવે આગળ જોઈએ તો અહીંયા 10 ની 1 માળા અને છૂટા કેટલા મણકા છે આ માળામાં તે ગણવાના છે 10 પછી 11 12 13 14 15 16 17 18 અને 19 કેટલા થયા 19 10 વત્તા 9 બરાબર કેટલા થયા 19 તો અહીંયા 19 સામે ક્યાં આપેલા છે તે જોવાનું છે અહીંયા છે નહીં અહીંયા છે હા તો તેની સાથે આપણે જોડવાનું છે હવે આગળ જોઈએ તો અહીંયા 10 ની 1 માળા અને છૂટા કેટલા મણકા છે 1 અને 2 તો 10 પછી 11 અને 12 થાય કેટલા થાય 12 10 વત્તા 2 બરાબર કેટલા થાય 12 તો 12 સામે ક્યાં આપેલા છે તે જોવાનું છે અહીંયા છે નહીં જોડાઈ ગયેલું છે અહીંયા છે નહીં અહીંયા છે તો હા તો તેની સાથે આપણે જોડવાનું છે 10 વત્તા 2 બરાબર કેટલા થાય 12 તો 12 સાથે આપણે જોડીશું હવે આગળ જોઈએ તો અહીંયા કેટલા મણકા છે 10 ની 1 માળા એટલે 10 વત્તા કેટલા છે તો 11 12 13 14 15 16 17 અને 18 કેટલા થયા 10 વત્તા 8 બરાબર કેટલા થયા 18 તો 18 સામે ક્યાં છે અહીંયા પહેલા આપેલા છે તો તેની સાથે આપણે જોડીશું તો અહીંયા આપણે શું કર્યું બાળકો અહીંયા આપણે મણકા ગણ્યા અને સાચો અંક હતો તેની સાથે આપણે જોડકા જોડતા શીખ્યા હવે આપણે આગળના પેજ પર જોઈએ તો અહીંયા આપણે જોઈએ તો ગણો અને સાચા અંક પર તે ગોળ કરો અહીંયા આપણને ગોળ આપેલા છે તે ગણવાના છે અને જે અંક સાચો હોય તેને આપણે તેની પર તે ગોળ કરવાનો છે અહીંયા આપણને એક નમૂનો આપેલો છે તો અહીંયા આપણે ગણીએ તો કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19 કેટલા ગોળ આપેલા છે 19 તો અહીંયા આપણને 19 એ સાચો અંક છે તેની પર તે ગોળ કરેલું આપેલું છે તે નમૂનો છે હવે આગળ જોઈએ તો અહીંયા કેટલા ગોળ છે તે આપણે ગણવાના છે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18 કેટલા થયા 18 તો 18 નીચે ક્યાં છે તે આપણે જોવાનું છે અહીંયા છે નહીં અહીંયા છે હા તો તેની પર તે આપણે શું કરવાનું ગોળ કરવાનું છે આ રીતે હવે આગળ જોઈએ તો અહીંયા કેટલા ગોળ છે તે આપણે ગણવાના છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 કેટલા થયા 20 તો નીચે 20 ક્યાં આપેલા છે તે આપણે જોવાનું છે અહીંયા છે તો હા તો તેની ફરતે આપણે ગોળ કરીશું અહીંયા 20 એ સાચો અંક છે તેની ફરતે આપણે ગોળ કરીશું હવે આગળ જોઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 કેટલા થયા 16 તો નીચે 16 ક્યાં આપેલા છે તે આપણે જોવાનું છે અહીંયા છે નહીં અહીંયા છે હા તો તેની ફરતે આપણે ગોળ કરીશું તો અહીંયા આપણે શું કર્યું ગોળ ગણ્યા અને સાચો અંક હતો તેની ફરતે આપણે ગોળ કરતા શીખ્યા હવે આપણે આગળ જોઈએ તો આગળની સૂચના વાંચીએ તો ગણો અને સાચા અંક સાથે જોડો અહીંયા ગણવાનું છે અને સાચા અંક સાથે જોડવાનું છે તો અહીંયા આપણે પહેલા બોક્સમાં જોઈએ તો ગોળ કેટલા છે તે આપણે ગણવાના છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 કેટલા છે 15 તો સામે 15 આપણને ક્યાં આપેલા છે અહીંયા છે નહીં અહીંયા છે નહીં અહીંયા છે હા તો તેની સાથે આપણે જોડવાનું છે આ રીતે હવે અહીંયા ત્રિકોણ ત્રિકોણ કેટલા છે તે ગણીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 કેટલા થયા 17 તો સામે 17 ક્યાં આપેલા છે તે આપણે જોવાનું છે તો અહીંયા છે હા તો તેની સાથે આપણે જોડવાનું છે હવે અહીંયા ચોરસ કેટલા આપેલા છે 1 2 3 4 5 6 7 8 9 10
11 12 13 14 કેટલા થયા 14 તો સામે 14 ક્યાં આપેલા છે તે આપણે જોવાનું છે અહીંયા છે નહીં અહીંયા છે હા તો તેની સાથે આપણે જોડવાનું છે હવે અહીંયા લંબચોરસ કેટલા છે તે આપણે ગણવાના છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18 કેટલા થયા 18 તો 18 સામે ક્યાં છે અહીંયા છે તો તેની સાથે આપણે જોડવાનું છે તો અહીંયા આપણે શું કર્યું બાળકો ગણ્યો આ ચિત્ર ગણ્યા અને સાચો અંક હતો તેની સાથે આપણે જોડકા જોડતા શીખ્યા હવે આગળની સૂચના વાંચીએ તો અંક જેટલા ગોળ કરો અહીંયા આપણે અંક આપેલા છે તે જ પ્રમાણે આપણે ગોળ કરવાના છે અંક જેટલા આપેલા છે તેટલા જ ગોળ કરવાના છે તો અહીંયા આપણે પહેલા બોક્સમાં કેટલા અંક આપેલા છે 11 કેટલા આપેલા છે 11 તો અહીંયા આપણે કેટલા ગોળ કરીશું 11 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 11 હોય તો આપણે કેટલા ગોળ કરવાના 11 જ ગોળ કરવાના છે હવે આગળ જોઈએ તો કેટલા છે 14 તો અહીંયા આપણે કેટલા ગોળ કરીશું 14 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 કેટલા કરવાના 14 અહીંયા 14 સંખ્યા આપેલી છે તો આપણે 14 જ ગોળ કરવાના છે હવે અહીંયા કેટલા આપેલા છે 18 તો કેટલા કરીશું 18 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18 કેટલા કરવાના 18 હવે આગળ જોઈએ તો કેટલા અંક આપેલા છે 20 કેટલા આપેલા છે 20 તો અહીંયા આપણે કેટલા ગોળ કરીશું 20 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 કેટલા કરવાના 20 હવે આગળ જોઈએ તો કેટલા અંક આપેલા છે 15 તો અહીંયા આપણે કેટલા ગોળ કરીશું 15 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 કેટલા કરવાના 15 તો અહીંયા આપણે શું કર્યું અંક જેટલા ગોળ કરતા શીખ્યા હવે આપણે આગળના પેજ પર જોઈએ તો અહીંયા આપણે સૂચના વાંચીએ તો ગણો અને સાચા અંક ફરતે ગોળ કરો અહીંયા આપણે ચિત્ર ગણવાના છે અને બે સંખ્યામાંથી જે સંખ્યા સાચી હોય તેની ફરતે આપણે શું કરવાનું છે ગોળ કરવાનું છે અહીંયા આપણે ચિત્ર ગણીએ તો કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17 કેટલા થયા 17 તો બંનેમાંથી 17 ક્યાં છે અહીંયા છે તો તેની ફરતે આપણે શું કરવાનું છે ગોળ કરવાનું છે આ રીતે હવે આગળના ચિત્ર ગણીએ તો કેટલા આપેલા છે 1 2 3 4 5 6 7 8 9 ને 10 કેટલા થયા 10 તો 10 ક્યાં છે અહીંયા છે પહેલા 10 આપેલા છે તો તેની ફરતે આપણે ગોળ કરીશું હવે આગળના ચિત્ર ગણીએ તો કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કેટલા થયા 12 તો અહીંયા 12 ક્યાં આપેલા છે નીચે આપેલા છે તો તેની ફરતે આપણે ગોળ કરવાનું છે હવે આગળના ચિત્ર ગણીએ તો કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19 કેટલા થયા 19 તો 19 ક્યાં આપેલા છે અહીંયા નીચે આપેલા છે તો તેની ફરતે આપણે ગોળ કરવાનું છે તો અહીંયા આપણે શું કર્યું ચિત્ર ગણ્યા અને સાચા અંક ફરતે ગોળ કરતા શીખ્યા હવે આગળની સૂચના વાંચીએ તો ગણો અને ચોરસમાં સાચો અંક લખો અહીંયા આપણને ચિત્ર આપેલા છે તે આપણે ગણવાના છે અને અહીંયા બોક્સમાં લખવાનું છે તો અહીંયા આપણે ગણીએ તો કેટલા છે આ 1 2 3 4 5 6 7 8 9 અને 10 નું એક જૂથ આપેલું છે કેટલાનું આપેલું છે 10 નું એક જૂથ અને છૂટી લાકડી કેટલી છે 10 પછી 11 12 13 14 કેટલા થયા 14 તો અહીંયા કેટલા લખીશું 14 અહીંયા આમાં જોઈએ તો આ કેટલાનું જૂથ છે 10 નું એક જૂથ છે 10 પછી અહીંયા છૂટા કેટલા છે તે આપણે ગણવાના 10 પછી 11 12 13 14 15 16 કેટલા થયા 16 10 નું એક જૂથ અને છૂટા 6 એટલે કેટલા થાય 16 કેટલા થાય 16 અહીંયા હવે જોઈએ તો આ 10 નું એક બોક્સ છે 10 નું એક જૂથ છે અને છૂટા કેટલા છે તો ગણવાના 10 પછી 11 12 13 14 15 16 17 18 કેટલા થયા 18 તો અહીંયા કેટલા લખીશું 18
હવે અહીંયા જોઈએ તો આ 10 ની 1 મણકું છે 10 નો 1 આ મણકું છે તો 10 પછી છૂટા કેટલા છે 10 પછી 11 12 અને 13 10 નો 1 જૂથ એટલે 10 વત્તા 3 બરાબર કેટલા થાય 13 કેટલા થાય 13 તો અહીંયા આપણે શું કર્યું બાળકો ગણ્યા અને જોરસમાં આપણે સાચો અંક લખતા શીખ્યા તો આજનો આપણો હોમવર્ક છે આજનો આપણો હોમવર્ક ગણિતની સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 105 106 અને 107 એ આજનો આપણો હોમવર્ક છે આગળનો હવે આગળના વિડિયોમાં જોઈશું જય શ્રી કૃષ્ણ બાળકો